શ્રી રાંબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરની. હું વાજા રવિકુમાર અશોકભાઈ. હું ગમિત પ્રશાંતભાઈ નાનુભાઈ. આજે આપણે મૂલ્ય શિક્ષણ વિષયના યુનિટ એકના પેટા એકમ 1.4 ભારતીય મૂલ્યોનો ખ્યાલ વિશે અભ્યાસ કરીશું. ભારતીય મૂલ્યના ખ્યાલો. ભારતીય મૂલ્યના ખ્યાલો બે રીતે જોવામાં આવે છે. એક, પ્રાચીન ભારતીય મૂલ્યો. બે, આધુનિક ભારતીય મૂલ્યો. પ્રાચીન ભારતીય મૂલ્યો. પ્રાચીન ભારતીય મૂલ્યોને બે વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક, વ્યક્તિગત મૂલ્યો. બીજું, સાંસ્કૃતિક મૂલ્યો. એક, વ્યક્તિગત મૂલ્યો. જન્મજાત વારસા, રસ, રુચિ, સંસ્કાર પર આધારિત આ મૂલ્યો છે. કૌટુંબિક સંસ્કાર અને કુટુંબ નિવાસને કારણે આ મૂલ્યો ઊભા થાય છે. જીવનશૈલીના ઘડતરમાં આ મૂલ્યોનું યોગદાન વિશેષ છે. એક, શ્રમનું ગૌરવ. શારીરિક મહેનતવાળા કામને મહત્વ આપવું અને આ પ્રકારના કાર્ય નીચ કે હલકું નથી તેવો ભાવ રાખવો. બીજું, ઉદ્યમશીલતા. જીવન કાર્ય થતી વિવિધ પ્રવૃત્તિઓ તરફ દૂરથી જોવા અને આળસ તથા પ્રમાદ છોડી કાર્યોને મહત્વના ગણવા. ત્રીજું, કર્તવ્ય પ્રણાયતા. વ્યક્તિ પોતાની ફરજ કે જવાબદારી રૂપ કરવાના કાર્યોમાં વ્યવસ્થિતતા, જુસ્સો અને ઉત્સાહ દાખવે તે આવશ્યક છે. ચોથું, વૈજ્ઞાનિક દ્રષ્ટિબિંદુ. કાર્યકારણના સંદર્ભમાં ચોકસાઈપૂર્વક વિગતને સમજવી અને કાર્યોમાં આયોજનબદ્ધતા રાખવી તથા એકતા અને અનાત્મલક્ષીપણાને મહત્વ આપવું. પાંચમું, વ્યક્તિગત સન્માન. અન્ય પ્રત્યેનો આદર અને તેમની ભાવનાને ઠેસ ન પહોંચાડતું વ્યક્તિનું વર્તન. છઠ્ઠું, જુસ્સો. ઉચિત વિગતની નિષ્પક્ષ રીતે આવશ્યક યુક્ત રજૂઆત કરવી. સાતમું, સ્વશિસ્ત. વિવિધ પરિસ્થિતિઓમાં મગજ પર સંપૂર્ણ કાબુ રાખી સ્વસ્થ રહેવું જરૂરી છે. આઠમું, સખત મહેનત. ધ્યેય પ્રાપ્તિને માટે સખત પ્રયત્નશીલ રહેવું, પ્રયત્નોના વિવિધ માર્ગો વિચારવા અને તે માટેની પ્રવૃત્તિ કરવી. નવમું, ઇન્દ્રિયો પરનો કાબુ. પ્રત્યક્ષીકરણ માટેની 5 ઇન્દ્રિયો અને ક્રિયા માટેના 5 અંગોનો વ્યક્તિ ઉચિત ઉપયોગ કરે. વ્યક્તિની ઇન્દ્રિય ક્રિયા પર વ્યક્તિનું મુકાયેલું સ્વનિયમન છે. દસમું, સહન શક્તિ. વ્યક્તિની ઠંડી અને ગરમી સહન કરવાની શક્તિ અને સુખ કે દુઃખની અસર ન થવી તે. હવે બી, સાંસ્કૃતિક મૂલ્યો. સાંસ્કૃતિક મૂલ્યો એ મૂળભૂત મૂલ્ય તરીકે ગણાવી શકાય છે. જે સમાજમાં વ્યક્તિ રહે છે તેની પેઢી દર પેઢી ચાલી આવતી સંપાદિત સિદ્ધિઓ કે જેનું અન્ય સમાજમાં ગૌરવ છે તે સિદ્ધિઓને કારણે આ મૂલ્યો ઊભા થાય છે. આ મૂલ્યોને કારણે જે તે સમાજનું એક વિશિષ્ટ ચિત્ર સ્પષ્ટ હોય છે. એક, સત્ય. સત્ય એટલે સાચું અથવા તો વાસ્તવિક બુદ્ધિ કે લાગણી દ્વારા સમજાવેલી વ્યક્તિઓનું સર્વસ્વીકૃત પરિભાષામાં ચોકસાઈથી પ્રત્યેક વ્યવહારમાં પાલન કરવું. બીજું, અહિંસા. મન, વચન અને કર્મથી અન્યની ઈજા કે નુકસાન ન કરવાનો ગુણ. ત્રીજું, અપરિગ્રહ. વણજ્યોતિ વસ્તુઓ સંગ્રહ નહીં કરવાનો ગુણ. અન્યની મિલકતને અધિકૃત રીતે પકડવી નહીં. ચોથું, બ્રહ્મચાર્ય. શારીરિક અને માનસિક રીતે સૃષ્ટિ વિરુદ્ધ કર્મો ન કરવાનો ગુણ અને તેમાં નહીં જોડાવાનો દ્રઢ નિશ્ચય. જાતીય સંતોષ માટેની ક્રિયાઓનો ત્યાગ કરવો. પાંચમું, સ્વાશ્રય. પોતાના કાર્યો જાતે કરવા, અન્યની મદદ લેવી. છઠ્ઠું, અસ્પૃશ્યતા નિવારણ. જાતિ કે ધર્મના ભેદભાવ વિના બધી જ વ્યક્તિઓને માનવ તરીકે જોવા તથા
તેમની સાથેના કાર્યોમાં સમાનતાનું આચરણ કરવું. સાતમું, સર્વધર્મ સંભાવ. બધા જ ધર્મોનો આદર્શતાની એકમતી દ્વારા સિદ્ધાંતિક સ્વીકારનું લક્ષ્ય એક જ હોય તેવો દ્રઢ વિશ્વાસનો ગુણ હોવો. આઠમું, ધાર્મિક સહિષ્ણુતા. બધા જ ધર્મોની વિશિષ્ટતાઓનો સ્વીકાર અને તેમના વિધિ નિષેધો પ્રત્યેનો સંભાવના અને આદરનો ગુણ. નવમું, ચોરી ન કરવી. અન્યની મિલકતને છુપી રીતે પોતાની હસ્તક ન કરી લેવી. દસમું, શારીરિક વારસાની જાળવણી. સમષ્ટિ જેને પોતાની વારસાગત સિદ્ધિઓ ગણે છે તેવી કલા, સ્થાપત્ય, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે બાબતોનું ગૌરવ અને તેની જાળવણી રાખવી. અગિયારમું, આર્જવ. સરળ અર્થમાં સાદું જીવન એ આર્જવ. શરીર, ઇન્દ્રિયો અને મનને સામાન્ય પ્રવૃત્તિઓ સાથે જોડી વિશેષ લાલચ વગર જીવન વ્યવહાર કરવો. હવે બીજું, આધુનિક ભારતીય મૂલ્યો. મૂલ્યોએ માનવ જીવનમાં ઘણું અગત્યનું સ્થાન ધરાવે છે, પરંતુ આજે બદલાયેલા સમાજમાં ઘણીવાર મૂલ્યોનો હાશ થયેલો જોવા મળે છે, જેના લીધે વારસાગત પાસાઓ વિસરાઈ રહ્યા છે એમ કહી શકાય. પરંતુ મૂલ્યો દ્વારા માનવ જીવનનું સુઘડ સ્વરૂપના પાસાઓનું આરોપણ શક્ય બની રહે છે. આધુનિક ભારતીય મૂલ્યોને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક, રાષ્ટ્રીય મૂલ્યો. બે, આર્થિક મૂલ્યો. ત્રણ, નૈતિક મૂલ્યો. પહેલું, રાષ્ટ્રીય મૂલ્યો. રાષ્ટ્રીય મેળવેલી સિદ્ધિઓ કે જેના જતન માટે રાષ્ટ્ર પ્રવૃત્તિઓ કરતું હોય અને ચોક્કસ કાયદા કાનૂન હેઠળ પણ તેને આવરી લેવાયેલું હોય અને પોશાકો નહીં તેવી પ્રવૃત્તિઓ સામાજિક તેમજ કાયદાકીય રીતે કરવાની છૂટ ન હોય. એક, રાષ્ટ્રપ્રેમ. રાષ્ટ્રની સઘળી શ્રેષ્ઠ બાબતોનું અને પોતાના રાષ્ટ્ર તરીકેનું ગૌરવ. બીજું, સ્વતંત્રતા. વ્યાજબી મર્યાદામાં વ્યક્તિને પ્રમાણિકપણે જરૂરી હોય તે મેળવવાનો તથા તેનો નિરંકુશ નિકાલ કરવાનો હક, આ હક માટે સામાજિક આદર્શોનું બંધન હોય. ત્રીજું, રાષ્ટ્રીયતા. રાષ્ટ્ર પ્રત્યેનો આદરભાવ, રાષ્ટ્રને માટેની એક આદર્શયુક્ત ભાવના જેના રાષ્ટ્રહિત મુખ્ય અને વ્યક્તિ પસંદગી ગૌણ ગણવામાં આવે. ચોથું, લોકશાહી વલણ. વ્યક્તિના ઉચિત અને મુક્ત અભિપ્રાય તેમજ વ્યક્તિની ઈચ્છા અનુસાર સમાજને અવરોધી એવી માન્યતા કે વ્યવહાર પ્રત્યેનો ગમો. પાંચમું, પર્યાવરણ જાળવણી. રાષ્ટ્રના ભૌતિક, સામાજિક અને સાંસ્કૃતિક ઘટકોને નુકસાન ન પહોંચે તે રીતે તેનો વપરાશ અને તેની વૃદ્ધિ માટેની રાષ્ટ્રીય જાગૃતિ. બી, આર્થિક મૂલ્યો. આર્થિક મૂલ્યો ઉત્પાદક મૂલ્ય છે. આ મૂલ્યોના સંદર્ભમાં પ્રવૃત્તિ કરવાથી વ્યક્તિને જીવન વ્યવહારને માટે આવશ્યક દ્રશ્યો, રૂપિયા અને સાધન સામગ્રી વગેરે મળે છે. આ પ્રવૃત્તિ જીવન વ્યવહારની ક્ષમતા વધે છે. સામાજિક આદર્શોના જોડાણથી આ મૂલ્યો ઊભા થાય છે. એક, ધન ઉપાર્જન. જીવન વ્યવહાર માટે આવશ્યક પૈસો મેળવવો આ મૂલ્યને કારણે વ્યક્તિ સમાજે ચૂકવેલી અને નીતિ નિયમો સાથેની પ્રવૃત્તિઓને તેની નિપજના સંદર્ભમાં મહત્વની ગણે છે. બીજું, શોષણવિહીન અર્થવ્યવસ્થા. વ્યક્તિની એવી પ્રવૃત્તિને કારણે ઊભું થયેલું વ્યવસ્થાતંત્ર કે જે વ્યક્તિને ધન ઉપાર્જનમાં મદદ કરે પરંતુ એને માટે અન્યની નુકસાન કે ઉપાર્જન વગરની શોષણયુક્ત પ્રવૃત્તિઓ કરવાની ન હોય. ત્રીજું, ઉત્પાદકતા. વ્યક્તિની પ્રવૃત્તિઓનું તેની નિપજ સાથેનું જોડાણ આ મૂલ્યને કારણે વ્યક્તિ આચરણને અંતે પ્રાપ્તિનું બાહ્ય અને અંતરંગ મહત્વ ગણે છે અને જે સંદર્ભમાં કરવા યોગ્ય પ્રવૃત્તિઓને આ ગુણ સાથે જોડી ઉત્પાદક પ્રવૃત્તિ કરે છે. પ્રાપ્તિ ભૌતિક કે અભૌતિક બંને પ્રકારની હોઈ શકે છે. સી, નૈતિક મૂલ્યો. વ્યક્તિની આચાર મીમાંસા વિષયક કેટલીક બાબતો કે જે વ્યક્તિની સમાજ સાથેની આંતરક્રિયા દરમિયાન અભિવ્યક્ત થતી હોય. સામાજિકતાને કારણે આ મૂલ્યો ઊભા થાય છે અને વ્યક્તિને વૈશ્વિક મૂલ્યોની પ્રાપ્તિમાં મદદરૂપ થાય છે.
એક શુદ્ધતા વ્યક્તિના શારીરિક કે માનસિક જોડાણો કે લાગણીઓથી પર હોય અને પવિત્રતાનો ખ્યાલ આપે તેવું વ્યક્તિનું આચરણ. બીજું પ્રમાણિકતા, જેને લઈને સમષ્ટિ દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણોનું પણ વ્યવહારમાં ચુસ્તપણે પાલન થાય છે. આ પાલનની જવાબદારી વ્યક્તિની પોતાની હોય છે. ત્રીજું માનવતા, અન્ય જીવ પ્રત્યેની વ્યક્તિની સદ્ભાવના કે તેના પરનો પ્રેમ. ચોથું નૈતિક કિંમત, વ્યક્તિક આચરણને સંલગ્ન વિગતની તટસ્થયુક્ત રજૂઆતનો ગુણ કે જેથી સમાજમાં વ્યક્તિની આવશ્યક યુક્ત રજૂઆત હોય. પાંચમું નિખાલસતા, વ્યક્તિના બાહ્ય વર્તન અને સુમેળ હોય તેવું વ્યક્તિનું વર્તન કે જે સમાજ સમક્ષ વ્યક્ત કરતો હોય છે. છઠ્ઠું ન્યાય, જેને લઈને પ્રત્યેક વ્યક્તિને તેના હકનું જે કંઈ હોય તે મળે છે. સાતમું અન્યની લાગણીનો સ્વીકાર, અન્યના સુખ કે આપત્તિને પોતાના ભાવાવેશમાં લાવીને સ્વીકારવાની વૃત્તિ. આઠમું નીતિમય વ્યવહાર, સમાજ આદર્શ જેવો અન્ય જ્ઞાનના સ્ત્રોત દ્વારા સૂચવેલા નીતિ નિયમોનું વ્યક્તિગત પાલન કરે. આમ ઉપરોક્ત દર્શાવેલા વિવિધ મૂલ્યો વિવિધ પ્રસ્થાપિત હિતો સાથે સમાજમાં જોવા મળે છે અને તેના દ્વારા વિવિધ પરિબળોની જાણકારી પણ મળી રહે છે, જે ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો અને ચિંતકોએ ભજવેલી ભૂમિકાઓથી વિદ્યાર્થીઓને પરિચિત કરવા જોઈએ. શિક્ષક તટસ્થ દ્રષ્ટિબિંદુથી વિશ્વના પ્રવર્તમાન બનાવો અને ઘટનાઓનું વિશ્લેષણ કરવું જોઈએ. આ વિશ્વના પ્રત્યેક માનવીને જીવનમાં મૂલ્ય અંગેના શિક્ષણનું મહત્વ સમજી તેનો અમલ કરવો જોઈએ, જેથી માનવ જીવન વધુ વિકસિત અને સુંદર બનાવી શકાય છે. થેન્ક યુ.